માળિયા તાલુકામાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા લોકોની નજીક રહેવા બીજા કાર્યાલયનું કરવામાં આવ્યું ઓપનિંગ. ત્યારે વધુમાં આગળ વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને માંગરોળ તાલુકાના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા રાજકીય ક્ષેત્રે સારી નામના સાથે લોકોના હૃદય સુધી પહોંચે છે. ત્યારે લોકોને ચૂંટણી પહેલા ભરોસો આપ્યો હતો કે હું તમને કાયમ મદદરૂપ બની રહીશ અને તમામ કામ કરતો રહીશ. જે સબબ આજે દશેરાના નિમિત્તે ધારાસભ્ય દ્વારા ખોરાસા ગીર મુકામે જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું અને હવે ગીર વિસ્તારમાં તેમજ માળિયા હાટીના તાલુકાના ગામડાઓના લોકો પણ સંપર્ક કરી શકવામાં આવશે. તેઓને પોતાના કામ માટે માંગરોળ ખાતે કાર્યાલય નહીં જવું પડે. જ્યારે ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં માળિયા હાટીના મુકામે ત્રીજું કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવશે જેથી લોકોને સુલભ બની રહેશે. ત્યારે આજે કાર્યાલયના ઓપનિંગમાં જિલ્લા સાંસદના હસ્તે રિબિન કાપીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢના સાંસદ ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ પૂર્વ પ્રમુખ સહિત ભાજપના દિગ્ગજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજરોજ માળિયા તાલુકાના ખોરાસા ગામે મારા આ બીજા કાર્યાલયનું ઉદઘાટન આજ વિજયાદશમીને દિવસે થઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સરળતાથી લોકોના કામ થાય અને દૂર માંગરોળ સુધી આવવું ન પડે એટલે આ વિસ્તારના લોકોના કામ માટે આજથી આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસામાના હસ્તે અને તમામ તાલુકા અને જિલ્લાના આગેવાનો સંગઠનના ટીમ સર્વે હાજર રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરીમાં આ કાર્યાલય આજે ખુલ્લું મૂકવામાં આવેલ છે. પરેશ વાડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જૂનાગઢ.